ગુજરાતમાં આજના દિવસે અનેક જિલ્લાની અંદર ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ગુજરાતના અનેક જિલ્લામાં આજે આઠ ઇંચ સુધી વરસાદ થઈ શકે છે કયા કયા જિલ્લાઓ માટે રાત્રિના અગિયાર બાર વાગ્યા સુધીનો સમય પણ મહત્વનો છે તે પણ જણાવી દઈએ તો સૌથી પહેલા આપણે જણાવી દઈએ કે આખા ગુજરાતમાં એલર્ટ છે સમગ્ર ગુજરાતની અંદર વરસાદ થવા જઈ રહ્યો છે અને ત્યારબાદ જે ત્રણ અલગ અલગ પેરામીટર છે આઠ ઇંચથી વધુ વરસાદ સંભવ તે રેડ એલર્ટ વાળા વિસ્તારો હશે ઓરેન્જ એલર્ટ આગળ આપવામાં આવી છે ત્યાં આગળ લખવામાં આવ્યું છે આઠ ઇંચ સુધી વરસાદ થઈ શકે છે અને બાકીના જે યલો એલર્ટ વાળા વિસ્તારો છે ત્યાં પણ ચાર ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાત થી શરૂઆત કરીએ આપણે સમજવાની તમામ જિલ્લાઓની વાત કરીશું સૌથી પહેલો જિલ્લો દક્ષિણ ગુજરાતનો વલસાડ વલસાડની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદ નવસારી ડાંગ અને તાપી આ તમામ ચારે ચાર જિલ્લાઓ જેમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે સુધીના વરસાદની શક્યતા અહીંયા આગળ છે સુરત ભરૂચ વડોદરા અને છોટાઉદેપુર વધુ આ ચાર થી પાંચ જિલ્લાઓ કે જ્યાં પણ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતની અંદર રાત્રી સુધીમાં આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ એટલે કે આઠ ઇંચ વરસાદ થઈ શકે છે તંત્ર ઉપર જઈએ એટલે કે મધ્ય ગુજરાત તરફ જઈએ તો મધ્ય ગુજરાતનો આણંદ જિલ્લો કે જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અહીંયા પણ આઠ ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે ત્યારબાદ પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી ખેડા અમદાવાદ વધુ આ જિલ્લાઓ કે જ્યાં આગળ યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે અહીંયા આગળ ચાર ઇંચ સુધીના વરસાદની સંભાવના જોવા મળી રહી છે ઉત્તર ગુજરાત તરફ જઈએ તો ગાંધીનગર મહેસાણા અને પાટણ આ ત્રણ જિલ્લાઓ એવા છે કે જ્યાં આગળ યલો એલર્ટ આપવામાં આવ્યું છે પરંતુ બે મહત્વના જિલ્લાઓ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા એ બે મહત્વના જિલ્લાઓની જો વાત કરીએ તો ત્યાં આગળ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ ઓરેન્જ એલર્ટનો મતલબ સ્પષ્ટ છે કે અહીંયા આગળ આઠ ઇંચ સુધી વરસાદ થઈ શકે છે આ તરફ હવે કચ્છની વાત કરીએ તો જ્યાં આગળ યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે અહીંયા પણ ચાર ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે અને હવે સૌરાષ્ટ્રના જિલ્લાઓ કે ત્યાં અલગ અલગ જિલ્લાઓમાં યલ્લો અને ઓરેન્જ એલર્ટ જોવા મળી રહ્યું છે જેમાં સૌરાષ્ટ્રની અંદર મોરબી જામનગર દ્વારકા પોરબંદર અને રાજકોટ આ એ ચાર જિલ્લાઓ છે મોરબીને ગણો તો પાંચ જિલ્લાઓ કે જેની અંદર યલો એલર્ટ સૌરાષ્ટ્રની અંદર આપવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તેમાં જે સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ આ તમામ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જેમાં દરિયા કિનારે આવેલા જિલ્લાઓ છે ભાવનગર અ ગીર સોમનાથ જુનાગઢ કે જ્યાં આગળ હાલમાં આઠ ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે હવામાન વિભાગ તરફથી આજના દિવસ માટે નવ જુલાઈ માટે રાત્રિના દસ અગિયાર સુધીમાં આ પરિસ્થિતિ હોઈ શકે છે તેવું જણાવી અને આઠ ઇંચ વરસાદ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢમાં થઈ શકે છે સૌરાષ્ટ્રના અને ચાર ઇંચ સુધીનો વરસાદ જે છે તે મોરબી રાજકોટ જામનગર પોરબંદર અને દ્વારકામાં જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના જેટલા પણ વિસ્તારો છે ત્યાં આગળ ચાર થી લઈ અને આઠ ઇંચ વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતના મોટાભાગના તમામ વિસ્તારો એવા છે કે જ્યાં આગળ આઠ ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ આણંદને છોડતા યલો અલર્ટમાં છે એટલે કે અહીંયા આગળ ચાર ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે ઉત્તર ગુજરાતના પણ બાકીના જે જિલ્લાઓ છે તેમાં બનાસકાંઠા અને સાબરકાંઠાને છોડી દઈએ તો યલો એલર્ટ આપવામાં આવી છે જ્યારે સાબરકાંઠા અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે એટલે કે આઠ ઇંચ સુધીનો વરસાદ સાબરકાંઠા અને બનાસકાંઠામાં આજના દિવસે નવ જુલાઈના દિવસે થઈ શકે છે હવામાન વિભાગ તરફથી સત્તાવાર આ હાલમાં આગાહી કરવામાં આવી છે તેમના તરફથી જણાવવામાં આવ્યું છે તો આખા ગુજરાતમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે છે સમાચાર આવી રહ્યા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો છે કે જ્યાંથી વરસાદને લઈને જાણકારી મળી રહી છે તો હાલમાં જો ઓરેન્જ એલર્ટ વાળા જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા બે સુરેન્દ્રનગર ત્રણ બોટાદ ચાર ભાવનગર પાંચ અમરેલી છ ગીર સોમનાથ સાત અને જૂનાગઢ આઠ આ જિલ્લાઓ થયા છે પણ ઓરેન્જ એલર્ટ છે દસમો જિલ્લો મધ્ય ગુજરાતનો વડોદરા ત્યારબાદ છોટાઉદેપુર કે જ્યાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે આ અગિયારમો જિલ્લો નર્મદા બાર ભરૂચ તેર સુરત ચૌદ તાપી પંદર ડાંગ સોળ નવસારી સત્તર અને વલસાડ અઢાર જિલ્લાઓ જે છે તે ઓરેન્જ એલર્ટમાં જોવા મળી રહ્યા છે તેત્રીસ માંથી અઢાર જિલ્લાની અંદર આ પ્રમાણેની આગાહી જોવા મળી રહી છે જ્યારે બાકીના પંદર જિલ્લાઓ જે છે અમદાવાદ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી ગાંધીનગર મહેસાણા પાટણ કચ્છ મોરબી રાજકોટ જામનગર અને દ્વારકા પોરબંદર આ તમામ જિલ્લાઓ એવા છે કે જ્યાં આગળ યલો અલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ યલો અલર્ટ વાળા જિલ્લાઓમાં ચાર ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે અહીંયા વાત સ્પષ્ટ છે કે ચાર ઇંચ સુધીનો વરસાદ સાથે આઠ ઇંચ સુધીનો વરસાદ જે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તે વિસ્તારોની અંદર સમગ્ર ગુજરાતની અંદર આગાહી કરવામાં આવી છે વરસાદને લઈને ત્યારે આજે રાત્રે નવ જુલાઈએ રાતના દસ અગિયાર વાગ્યા સુધીમાં તમામ વિસ્તારોમાં વરસાદ નોંધાઈ જશે